દાંતા તાલુકાના કેસરપુરા ગામના એક રિટાયર્ડ આર્મી જવાનનો મૃતદેહ કુવામાંથી મળી આવતા પરિવારજનોએ હત્યા થઈ હોવાની આશંકાને લઈને જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા. દાંતા તાલુકાના કેસરપુરા માતાફળી ગામમાં ગત 1 જુલાઈના એક રિટાયર્ડ આર્મી જવાનનો કુવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢીને આગળની તપાસ હાથ ધરી. જોકે પરિવારજનોનો આક્ષેપ છે કે રિટાયર્ડ આર્મી જવાનની કેટલાક કિસ્સામાં ભેગા મળીને હત્યા કરી છે. જોકે સ્થાનિક પોલીસ ભેનું સંકેલી રહી છે, જેમાં આજે મોટી સંખ્યામાં પરિવારજનો જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પાલનપુર પહોંચ્યા. પરિવારજનોએ રજૂઆત કરીને કહ્યું હતું કે સત્વરે ન્યાયિક તપાસ થાય, આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરાઈ. રાત્રે કેટલાક કિસ્સામાં મારા ઘરે આવીને મારા પતિને બોલાવીને લઈ ગયા હતા, જે બાદ રાત્રે 3 વાગે આવીને કહું કે તમારા પતિ કૂવામાં પડ્યા છે, તેમને નીકળવા છે, જે બાદ કૂવામાંથી બહાર નીકળવામાં આવ્યા હતા, પરંતુ તે સમય મરેલા હતા. પોલીસની જાણકારી હતી પણ પોલીસવાળાએ અમારી વાત સાંભળી ન હતી. સામેવાળા લોકોને પકડીને છોડી દીધા છે. જે લોકો મારા પતિને લઈ ગયા હતા એ લોકોને પોલીસ ફાંસીની સજા આપે તેવી માંગ કરાઈ. ગુજરાત રાજ્યમાં જે સૈનિક સંગઠનના રિટાયર્ડ આર્મી જવાનો પણ જોડાયા હતા, જેમાં રિટાયર્ડ જવાન પંકજ સોલંકીએ કહ્યું હતું કે મારા જોડે વોટ્સએપ દ્વારા માહિતી લઈને 3 દિવસ અમે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યા, પરંતુ પોલીસકર્મીઓ કોઈને ફોન રિસીવ કર્યો ન હતો. ગઈકાલે જઈ પોલીસ સ્ટેશનમાં અમે ખાતરી કરી હતી ને કોઈને FIR નોટ કરી નથી ને ફક્ત કાગળ કાર્યવાહીમાં ED દાખલ કરી છે. જે લોકોને તેમણે પકડ્યા તેમને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા. ધર્માભાઈ એટલા મારી સાથે નોકરી કરતા હતા અને એટલા મજબૂત હતા કે તે માણસના કાબૂમાં ન રહે ને તેમને ફોર્સ લાવીને હત્યા કરવામાં આવી છે, જેથી પોલીસ દ્વારા ન્યાયિક તપાસ કરવામાં આવે. અમે કેસરપુરાથી આવા છીએ. રાત્રે 9 વાગે આવા બોલાવણાથી ઘરથી મારા આદમીને મારા પાણથી લઈ ગયા હે. પછી લઈ જઈને પાછા રાત્રે 3 વાગે આવીને પાછા કહે કે કૂવામાં છે તે તમારા કાઢવો એમ કરીને પાછા બોલાવણા આવા હે. તો અમે ગયા તો પછી અંદરથી બહાર કાઢો દવાખાને લઈ જઈએ એમ કરી તો એ વખત મરીલા પડ્યા. તો પછી અમે એને એ વખત પછી બધો થઈ ગયો, આમ બેહોશ જેવા થઈ ગયા. તો એ વખત એ બધા ખૂન ને દેખાય શરીરમાં કૂવામાં તો કેવી રીતે મરી જાય. તો બધે આ કાહકા થઈ ગયેલા ને કૂવામાં નવડાવીને મૂકેલો હોય અંદર. પોલીસ ફરિયાદ કરી હતી તમે? પોલીસ ફરિયાદ કરીએ પણ આ પોલીસવાળા અમારું નાન લેતા જ નહીં, એ અમારી વાત માનીશ નહીં એ લોકો ને. બસ એ અમારા એ લોકોને પકડીને છોડી દેતા હે. અત્યારે શું માંગ છે તમારી? અમારે હું હે, અમારા એક કાઢી આપે લઈ ગયા હે ને મારા આદમી, એ લોકો કાપી કાઢી આપે ને મારે એ લોકોને ફોસીએ ચડાવે. મારા આદમી જેવી રીતે મારો હોય ને એવી રીતે ફોસીએ ચડાવી મારા આદમીનું દયા મગું હું એવું. મારું શું નામ આપણું? ધર્માભાઈ કેવડાભાઈ સોલંકી. મારું નામ પંકજ સોલંકી છે અને અમારું માજી સૈનિક સંગઠન ગુજરાત રાજ્યનું એક સંગઠન કાર્યરત છે. મારા જોડે વોટ્સઅપ દ્વારા માહિતી આવી કે ધર્માભાઈ કેવડાભાઈ એક એક્સ આર્મીમેન છે, એમની હત્યા કરવામાં આવી છે. તો 2-3 દિવસ અમે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યા, કોઈ પોલીસ સ્ટેશનમાં પણ ફોન નહીં ઉપાડ્યા. તો હું કાલે રૂબરૂ જઈને પોલીસ સ્ટેશનમાં ખાતરી કાઢી તો ફક્ત કમ્પ્લેન એમને કોઈ FIR નોટ કરી નથી, ફક્ત એમને કાગળ કાર્યવાહીમાં એક ED દાખલ કરી છે અને જે લોકોને પકડ્યા તેમને નિર્દોષ છોડી મૂક્યા છે. જો એ લોકો નિર્દોષ હતા તો એમને છોડી કેમ મૂક્યા? અને એ લોકો અત્યારે ઘરેથી ફરાર છે. આવી ઘણી બધી કમ્પ્લેનો માજી સૈનિક સંગઠન પાસે આવતી હોય છે અને અમારે એક સૈનિકને ન્યાય મળે એ માટે અમે કાર્યરત છીએ. જો ધર્માભાઈ એટલા મારા સાથે નોકરી કરતા હતા, એટલા મજબૂત વ્યક્તિ હતા કે 2 માણસના કાબૂમાં ન રહે, એને કંઈક ફોસલાવીને આવી રીતે એમના જોડે કૃત્ય કરીને એમની હત્યા કરવામાં આવી છે, તો અમે માજી સૈનિકો અને એમનો પરિવાર એક સાથે ઊભા છીએ અને SP કચેરીએ રજૂઆત કરી અને નિષ્પક્ષ ન્યાયની માગણી કરીએ છીએ. ન્યાય નહીં મળે તો? ન્યાય નહીં મળે તો અમે ગુજરાત લેવલમાં એક આંદોલન શરૂ કરીશું કે આને નિષ્પક્ષ ન્યાય થાય અને હાઈકોર્ટ સુધી જવું પડશે, તો અમે જવા તૈયાર છીએ.